મીનુ પોતાની વકાલતની ડિગ્રી હાથમાં લઈ ખૂબ જ ખુશી અને ઉમંગ સાથે પોતાના ઘરે આવી રહી હતી. પોતાની ડિગ્રી મમ્મી પપ્પાને દેખાડવી અને એમના આશીર્વાદ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. ઘરે આવતા રસ્તામાંથી એક મીઠાઈનું બોક્સ પણ સાથે લઈ લીધું. એને ઈચ્છા હતી કે ઘરવાળાને પોતાની ડિગ્રી મળ્યાને ખુશીમાં પોતાના હાથેથી મીઠાઈ ખવડાવે. ઉત્સાહભેર મીનુ ઘરે પહોંચી, પરંતુ ઘરે તો દ્રશ્ય કંઈક અલગ જ હતું. મમ્મી પપ્પા, દાદી, ભાઈ અને ફઈ બધા જ ખૂબ જ ખુશ હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા હતા. મમ્મી પપ્પાના ચહેરા પર સુકૂન ભરી સ્માઇલ હતી. ભાઈ સોફા પર ખુશીથી ઉછળી રહ્યો હતો. ફઈ પણ કહી રહ્યા હતા, આ હા, બધા મને ધન્યવાદ આપો, મારા લીધે જ તો આ બધું થયું છે. દાદી દુખણા લેતા કહી રહ્યા હતા, અરે તે તો કમાલ કરી દીધો, આવવા દે મીનુને, કહું એને પણ, ખબર નહીં આજે કેમ આટલી બધી મોડી છે, હજુ ના આવી. એટલામાં દરવાજા પર નજર પડી, મીનુ ઊભી હતી. મીનુના હાથમાં ડિગ્રી હતી. દાદીએ કહ્યું, અરે આવી ગઈ બેટા, ત્યાં શું કરે છો, અંદર આવ ફટાફટ. મીનુએ કહ્યું, દાદી મારા આવવા પહેલા જ તમને ખબર પડી ગઈ અને ખુશીઓ મનાવવા લાગ્યા. હું તો તમારા બધા માટે મીઠાઈ લઈને આવી હતી અને તમે તો પહેલેથી જ અહીંયા મીઠાઈઓ વહેંચો છો, એકલા એકલા. મીનુની વાત પૂરી થઈ એટલે સૌ જોરથી હસવા લાગ્યા. મીનુની માએ મીનુને ગળે લગાવી અને હાથમાંથી ડિગ્રી લઈ નીચે મૂકી અને કહ્યું, જા સૌથી પહેલા ભગવાનના આશીર્વાદ લઈ લે. મીનુને કશું જ સમજાઈ નહોતું રહ્યું. ભગવાનના આશીર્વાદ લઈ મીનુએ પૂછ્યું, પણ પપ્પા કોઈ મને કહેશે કે થયું છે શું? દાદીએ એના માથા પર હાથ મૂકીને કહ્યું, અરે તારા ભાગ્ય ખુલી ગયા છે મીનુ, ફઈએ તારા માટે રાજકુમાર જેવો છોકરો ગોત્યો છે અને એ લોકોએ હા પણ પાડી દીધી છે. હવે તો આખી જિંદગી તારા જીવનમાં ખુશીઓની રેલમ છેલ, જા જઈને ફઈને થેન્ક્સ કહી દે. મીનુ એકદમથી ઊંચા અવાજે બોલી, આ શું બોલી રહ્યા છો તમે, હું હજુ વકાલતની ડિગ્રી લઈને આવી જ છું અને તમે મારા લગ્નની વાત કરવા માંડ્યા, મને કશું પૂછ્યું પણ નહીં. ફઈ શાંત કેવી રીતે રહેતી ઊભી થઈ ગઈ અને કહ્યું, આ જુઓ ભાભી તમારી દીકરીને, વકીલ બનીને હજી એક દિવસ નથી થયો ને વકીલાત ચાલુ. મીનુ તારા તો નસીબ છે કે આવડા મોટા ઘરમાં વહુ બનવા જઈ રહી છો, આખી જિંદગી રાજ કરીશ, મહારાણીની જેમ રહીશ. મીનુ એકલી હતી અને સામે આખું ઘર. કેટલીય વાર ના પાડવાની કોશિશ કરી અને માને કહ્યું કે મારે વકીલાતની પ્રેક્ટિસ કરવી છે, પરંતુ માનું દિલ પણ એમ જ કહેતું હતું કે સારા ઘરમાં લગ્ન થઈ જાય પછી આવો છોકરો નહીં મળે. અને પછી દર વખતે થાય એવું જ થયું, કરી દીધા લગ્ન. ખૂબ ધામધૂમથી, લાખોનો ખર્ચો, ઘરેણા, કપડાં, શું નહોતું લગ્નમાં. મીનુને ઉપરથી નીચે સુધી અપ્સરાની જેમ સજાવવામાં આવી, પરંતુ એના મનમાં લગ્નને લઈને ઉમંગ નહોતો. પ્રકાશની સાથે એણે ફક્ત 5-10 મિનિટ જ વાત કરેલી અને લગ્ન કરી દીધા. કંઈ પણ વિચાર્યા વગર કે તે કેવો છે, તે મીનુને સમજી શકશે કે નહીં, આ બંનેને એકબીજા સાથે ફાવશે કે નહીં. લગ્ન કરીને સોનાના પિંજરામાં કેદ થઈ ગઈ મીનુ. ઉઠવું, બેસવું, વાતચીત કરવી, હરવું ફરવું બધું જ પ્રકાશ અને એના મમ્મી પપ્પાના ઇશારે કરવાનું. વકીલાત તો દૂર, જ્યારે પણ ઘરે વાત કરતી કે એને કશું કરવું છે તો બધા કહેતા, ચાંદીની થાળીમાં તો જમવા મળે છે અહીં, શું કમી છે આપણે, અને કેટલું કમાઈ લઈશ વળી તું આ કાળો કોટ પહેરીને. એટલે કે બધું મળીને એણે એક વહુ કે પત્ની નહીં, પરંતુ એક કઠપૂતળી જોઈતી હતી. પોતાના અસ્તિત્વને ચકનાચૂર થતી જોઈ રહી હતી મીનુ. ઘણું બધું સહન કરી રહી હતી, ક્યારેક ઈશ્વરની સામે હાથ જોડી આંસુઓ વહાવી દયાની ભીખ માંગતી, તો ક્યારેક પિયરે એને ઘરે પાછી લઈ જવાની વિનંતી કરતી, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં અને કશું કર્યું પણ નહીં. બસ પોતાની આત્માએ એક સાથ આપ્યો. અંદરથી અવાજ આવતો, મીનુ તું ભણેલી ગણેલી, તું જાણે છે કે તારી સાથે જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, શું કામ સહન કરે છે, શું કામ રડે છે, સોનાનું છે પણ પિંજરું છે, કશું જ કામનું નહીં, તોડીને ભાગી જા ક્યાંક દૂર, પોતાની પાંખો ફેલાવ અને ક્યાંક દૂર ઉડી જા. બસ એક દિવસ આવ્યો, મીનુએ પોતાના દિલની સાંભળી અને સોનાનું પાંજરું તોડીને ઉડી ગઈ ક્યાંક દૂર. કોઈને ખબર ન હતી કે તે ક્યાં ગઈ, શું કર્યું એણે. વર્ષો વીતી ગયા, પરંતુ મીનુનો કોઈને અતો કે પતો નહીં, ના પિયરવાળા ના સાસરિયામાં કોઈ એને ગોતી શક્યું, બધા જ ઉમ્મીદ ખોઈ બેઠા. સમયનું પૈડું એવું ચાલ્યું કે 25 વર્ષ પૂરા થઈ ગયા. મીનુના પતિ પ્રકાશના બિઝનેસ પાર્ટનરે પ્રકાશ પર ધોખાધડીનો કેસ કરી નાખ્યો, ઘણા બધા આરોપો લગાવ્યા, પરંતુ પ્રકાશ એ જ કહેતો રહ્યો કે પોતે સાચો છે, એનું વિરુદ્ધ આ કાવતરું છે. પરંતુ આરોપ લગાવનાર પાર્ટનર પાસે સ્ટ્રોંગ સબૂત હતા. પ્રકાશની ઓફિસ, બધા ઘર, બધું જ સીલ મારી ગયા. પ્રકાશને સમજાય નહોતું રહ્યું કે એ શું કરે, રસ્તા પર આવી જવાની હાલત થઈ ગઈ. શહેરના નામી વકીલને આ કેસ લડવા તૈયાર કર્યો, સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લઈ વકીલને ફી ચૂકવી, છેલ્લે કેસ કોર્ટમાં દાખલ થયો.
તારીખો બદલાતી રહી પરંતુ સત્ય સામે આવી જ નહોતું રહ્યું. બંને વકીલોએ પોતાના પક્ષો રાખ્યા. હવે બધું જજના હાથમાં હતું. આ કેસના અંતિમ નિર્ણયમાં બીજા જજને કેસ સોંપવામાં આવ્યો. છેલ્લે ફેસલાની ઘડી આવી. પ્રકાશ પૂરી રીતે નિરાશ હતાશ અદાલતમાં પહોંચ્યો. બીજી બાજુના વકીલે બાયો ચડાવી, કારણ કે એમને વિશ્વાસ હતો કે એ જ જીત છે. કાર્યવાહી શરૂ થતાં જ પ્રકાશે સૌ પ્રથમ જજની તરફ જોયું. ચહેરો જાણ્યો જાણ્યો લાગી રહ્યો હતો. કેસ આગળ વધ્યો. થોડી વાર માટે જ્યારે વિરામ લેવામાં આવ્યો તો પ્રકાશે પોતાના વકીલને પૂછ્યું કે આ જજ કોણ છે. વકીલે કહ્યું કે એ મીનુજી છે, આ પ્રકારના કેસ એ જ સંભાળે છે. નામ સાંભળતા જ પ્રકાશ સ્તબ્ધ થઈ ગયો અને પોતાનો સંપૂર્ણ ભૂતકાળ એક જ સેકન્ડમાં સામે આવી ગયો. હવે તો નક્કી જ થઈ ગયું મનમાં કે કેસ હાથમાંથી ગયો જ સમજી લો. એ સારી રીતે જાણતો હતો કે મીનુ એને ક્યારેય માફ નહીં કરે. આજે એ સાચો હતો, પરંતુ જૂઠનું પલડું ભારે હતું. ઉપરથી મીનુનો બદલો લેવાની ભાવના. મીનુની નજર પ્રકાશના કેસ પર ઘણા દિવસોથી હતી. એના માટે મીનુએ પ્રકાશના કારોબાર, કામ કરવાની રીત અને લોકો સાથેના સંબંધો વિશે ખૂબ સારી રીતે જાણકારીઓ લઈ રાખી હતી. એ જાણતી હતી કે પ્રકાશ બેકસૂર છે, પરંતુ તેમ છતાં પ્રકાશ પ્રત્યેનો એનો ગુસ્સો, કડવાહટ અને બદલો લેવાની ભાવના હતી, જે ફેસલો એના વિરુદ્ધ સંભળાવી શકે. પરંતુ મીનુએ પોતાનો ફેસલો સંભળાવ્યો. કોર્ટના બધા લોકો ચાલ્યા ગયા. પ્રકાશે વકીલને કહી અને જજને મળવાની ઈચ્છા જતાવી. મીનુની સામે ગયો અને કહ્યું, મીનુ, તે મને કેસમાં નિર્દોષ જાહેર કર્યો. તું ધારે તો બદલો લઈ શકે, મને સજા અપાવી શકે, પરંતુ આવું કેમ? ત્યારે મીનુએ કહ્યું, પ્રકાશ, તું જ્યારે ખોટો હતો ત્યારે હું તને સજા ના અપાવી શકી, તો આજે જ તું સાચો હતો. તારી સાથે લગ્ન કરવા મારો ખોટો નિર્ણય હતો, હું જાણતી પણ હતી, પણ જે થયું એ થયું. એમ ગણીને મેં બધા જ સાચા નિર્ણયો લીધા, પણ બદલામાં મળ્યું શું? પરંતુ તને શું લાગ્યું, હું આજે હિસાબ બરાબર કરી લે તેમ? આટલા નીચ વિચારો નથી મારા. જા, તું આઝાદ છે. દરવાજા તરફ ઇશારો કરતા કહ્યું, તું જઈ શકે છે. જતા જતા દરવાજો બંધ કરતો જજે. દોસ્તો, મીનુના ફેસલા પર તમારી શું રાય છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.